આપણે જો પેલા આપણે ભણતા ને ત્યારે આપણે એમ કહેતા, કારણ કેટલા આપણે કેટલા તમારા દીકરાના ગુણ આવ્યા એમ જ કહેતો. આ ટકે તો હવે સીડ્યા, આપણે ટકાની જરૂર નથી, ગુણની જરૂર છે. હા, તમે બહુ ગોખણિયું કરીને ભણાવી ગયો તો એ 99% લઈ આવે, પણ એ મોટો થઈને પછી કોકના ટકા કરે. એક ભાઈ હાવ નિમાણો બેઠો હતો, પૂછ્યું કેમ નિમાણો બેઠો, તો મારે બાપુજી ગુજરી ગયા. તો બોલો કે તારા બાપે પહેલી વાર સારું કામ કર્યું, આ ગુજરી ગયા ને એ. તો બોલો બેઠો બેઠો કે હાશી વાત છે, મારા બાપે આખા ગામના ટકા કર્યા, છેલ્લે બાકી રહ્યું તો મરતા મરતા મારે કરવો પડ્યો, એને હરાવા કરવો પડ્યો હોય ને. દીકરાના લગ્ન હોય ને કોઈ 5000 નો ચાંદલો કર્યો હોય ને એના દીકરાના લગ્ન હોય તમે 11000 નો ચાંદલો કરો, એ તો ગણ માથે ગણ છે, વ્યવહાર વટ છે. પણ 1% નો અનાજ ન હોય ઘરમાં, રાતી પાય ન હોય, વિધવા બાય હોય, અને એકનો એક દીકરો હોય, વેવાએ કીધું કોણ લગ્ન કરી નાખો નહીં તમે સંબંધ તોડી નાખશો, અને ઘરમાં એક પાય ન હોય, અને માં દીકરો બે એમ કહેવાય ઘરના ખૂણામાં બેઠા બેઠા આહુડા પાડતા હોય, અને ન્યા જઈને ઉભા રહે ને એટલો કયો, બેન હા ભાઈ ચિંતા કરતા નહીં, તું મારી બેન છો, જે વરરાજાના લગ્ન આવ્યા છે એ મારો ભાણેજ છે, અને 1 રૂપિયાથી માંડીને 1 લાખ સુધીની 5 લાખની જરૂર પડે ને મને ન કહે ને તો તારા ભાઈના સોગન છે, હું તારો ભાઈ છું આજ ભલા માણા. હે હાચી ક્ષત્રિય વાત, અવગુણ માથે ગણ કરે ઈ ક્ષત્રિય વાત. એટલે જીવનમાં ગુણ જરૂરી છે. આપણે આપણે ગુણની વાત હાલે ને, અમારા ભૂરો ભણતો ને પછી આમ તો ભીણ્યો જ નહીં, તો એક દી મારી પાસે મને કે માલામાં ને માલા બાપુજીમાં 10000 રાજામાં કાંઈ ફેદ નહીં. અરે ક્યાં, મેં કીધું ભૂરિયા તારો બાપો ને ક્યાં દશરથ રાજા, મન કે બે ને હિત થયા હો, કઈ રીતે, મન કે માય ભાઈ બે ની ઈચ્છા પૂરી ન થઈ. હું કહું છે નહીં, તાકે દશરથ રાજાને એમ હતું કે રામને ગાદ્ય બેહાડ્યું, મારા બાપાને એમ હતું ભૂદાને નિહારે બેહાડ્યું, રામ ગાદ્ય નો બેઠા એની હાજરીમાં, હું એની હાજરીમાં કોઈ દી નીચા દે નો બેઠો. હા 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 હા, ચંદ્રસિંહભાઈ રોજ બેઠો એ માણસ, કાયમી પર ડે મારી કરતા અત્યારે વધારે ચંદ્રસિંહભાઈ રે બેઠા. એક દી હમણાં એને દૂધ પાક બનાવ્યો પૂરા ખવડાવે બહુ સારો, બાપુ શાક બનાવે ટનાટન, રીંગણા બટેટાનું જેનું કહેવાનું, ઓદો કરવો ઓદો હું કહી દેવા, દીટ્યું સુધારી નાખે દીટ્યું. આ આ હકીકત બન્યું, દૂધ પાક બનાવ્યો હમણાં, એ પોતે જ બનાવે એટલે રાતે 11:30 થયા બાપુ, કારણ કે એવો લઢીને બનાવે. 11:30 દૂધ પાક થઈ ગયો અને વાડી એમ બેઠા હતા, હવે દૂધ પાક આવે કાં પૂરી ને કાં રોટલી, આ રોટલા લઈને. અરે મેં કીધું ભૂરા રોટલા મને કે માયાભાઈ એકતાની વાતો કરો છો, તો દૂધપાક ભેગો કોઈ દી રોટલો ન ભરે એમ કયો તમે, કાદક તો બિચારાને ભેગો ભેલવો, ક્યારેક તો ભેગો ભેલવો, બાકી તો દૂધપાકમાં મીઠું ન હોય તો મીઠા વગીર ની ભેગા મીઠા વગીર ના જ હોય, આ મીઠા વાતો રોટલો. અને ખરેખર અમે દૂધપાકમાં રોટલા સોળીને ખાધા, બોલો સમાજમાં એકતા લાવો, આ પુરાના ઘા સાહેબ, ઓહો ગજબ છે ઓય માણા, ઝીણું ઝીણી એવી વાતો કારક કારક તો એવી કરે. એક દી એણે અમારા શાર પોલીસ સ્ટેશનનું જમવાન રાખ્યું, મહુવા ત્યારે આપણે રબારી સાહેબ હતા ડીવાયસ, મહુવા ડાઠા બગદાણા અને તળાજા જે અમારા ભૂદાના વિસ્તારમાં આવતા હોય બધાનું જમવાન રાખ્યું. એટલે અમારા પોલીસવાળા બધા વેમમાં પીડ્યા, ભૂરાને કંઈ ધંધો ચાલુ કરવો હશે, એટલે કાયદેસર રબારી સાહેબે પૂછ્યું કે ભૂરા તારી ઈચ્છા શું છે, એ કે સાહેબ આ બધી કાંઈ ઈચ્છા નથી, અત્યારે 10-5 જેવા લાયસન્સ નીકળતું નથી, આપણે નીચારે જ્ઞાન નથી, આપણે લેવાની છે મોત જ જાય, બસ ખાતાને કહી ગયો ભૂદા પાસે બધું માગી લેવાનું પણ લાયસન્સ નહીં માગવાનું. આ ભૂરો અમારો, હા ગજબ ગજબ છે અમારો, ગજબ છે.
આખું લગ્ન ના અમે કર્યા. છેલ્લી વાર જોવા હું આરે ગયો, 35 કન્યા હું જોયો પેલા. જોઈ ના આવે એટલે આપણે પૂછી કા ભૂરા કેટલે પગ્યું, 50%. એટલે ભૂરા તરફથી હા ને હામા વાળા તરફથી ના, એને 50% કહેતો હતો. હું 50% પેકેજ તો તારી હારે જ હોય છે. હાથ પડ એક દે આવ્યો 45 વર્ષ પૂરા વાડીએ બેઠો છો, આવીને બેઠો માયા ભાઈ હવે હજ થાય પછી કઈ ન બોલીએ નો અર્થ એવો નથી કે અમે મૂંગા ચઈએ. તમે છે હું મન કે મારી હાથે ભંગતા એના છોતલાવના લદ થાય માયા ભાઈ. અત્યારે ઢોલ નથી સાંભળી એક તો ઢોલ ની દાંડીઓ પડે તો મને એમ થાય મારા માથામાં કોક હથો દા મારે છે. કોક ના ફૂલદડા નીકળે તો ન્યા પરોણો લઈને પગે આઘા વગાડો ને હું ધબક ધબક છો ત્યાં છો. હવે આ હેદિયલી નીકળે તો એક બે ઓછા થઈ જાઓ. મેં ભાઈ હશે મેં કીધું ભૂરા એવું નહીં કે મન કે નથી એવું નથી માયા ભાઈ માદું કેદું નું થઈ ગયું. કુદમાં એક પાચા ખરીઓ હોય પાછા કદ્યો કોલ કે માદો કાકો ઈ જો હાચો થાય ને તો તો ભૂરો કાયલનો દાલીએ વળગી જાય. બેન કાકાને બોલે મેં કીધું ભૂરો વરાળું કાઢે મને કે ઈ નાખવાનું વરાળું આ ફેરો તેનો ફેલ છે. ટ્રેન વહી ગઈ માય ભાઈ એની વાહ ગાડીઓ કરી તો પકડાય એમ છે એને તા તો ભૂરો ખીધા. એ કાકો છો કે દુશ્મન છો કોક ની જલતી દેગડીમાં પાના હુકામ માયલ છો કાકો છો બધા માના માંગડા વાદો ભૂત હતો તો એને કાકે હરી વાદે પણ આવ્યો અને હું માના જીવું છું ને મારો કાકો નથી પણ આવતો. માંગડા વાળા એ પગ્યો. મેં કીધું ભૂરા એવું ન હોય મન કે હું એવું નહીં મેં પહેલી વાત મારું છું વાત જોવા મારો કાકો સંબંધ કરી ભાઈ આવ્યો એમ મારે કાકી કહેવાની જીભ નથી ઉપલતી તેલે મેં કીધું કરી ફેરે એને મારે કરવું હું તા તો કાકો લાલ સોળો ભૂધિયા એક પરોણો ભેગો પાડી દે પાડી દે તો પૂદું થાય હવે પાડી દે. માઇન્ડ વાડીએ બેને રાખે બે મેં કીધું તાતા કાઈ વાંધો નહી તાતા. મેં એને કાકા મેં કીધું આપણે થોડીક મહેનત બધા હેરે રેન કરી આને પણ કે માય ભાઈ એક જગ્યાએ છે આવ્યો છે ફોન જોઈ જાવ એમ કીધું છું જાઉં છું. આમ તો આધ્યાત્મિકતાની શરૂઆત આથી થાય છે લગ્નથી. સંસારીમાં અને સંતમાં ફેર એટલો જ. પરણાની પહેલી રાતે જેમ નવોઢા અને ધણીની રાહ જોતી હોય એમ મારા ભાર પુરુષમાં સંત એની કુટિયામાં બેઠો બેઠો પરમાત્માની રાહ જોતી. એને ડાયવર્ટ કરવાનું છે. શરૂઆત તો અહીંથી જ થાય. બદામ ખાય બુદ્ધિ ના આવે, ઠોકર ખાતે બુદ્ધિ આવે. ભરતની ભેખ લઈએ જ નહીં જો પંગલા પિંગલા ગોથું ના ખાય. અરે અને સદગુરુ ને આ ખેતર ની રમચું જુદી છે મારા બાપ. એમાં બહુ ડોક્યું ન કરાય. એકલા બેઠા હોય ત્યારે ડોક્યું કર લેવાય. જાહેર માં બેઠા હોય ત્યારે માણા ના પેટનું લેવાય. અઘરું છે કઈ ખોટું નથી. કાકા કીધું એક જગ્યાએ ફોન આવ્યો જોવા જાઉં છું. ત્યાં ભૂરો થી લખી તવાલ જ નથી ને એમ તો મારા તાતા જેવું તો નહીં. હા મારા તાતા એટલે મારા તાતા. એને કાકા એ કીધું પણ આ વખતે તું મૂંગો મરજી. માયાભાઈ જ્યાં જોવા જાય ત્યાં પાછા આવી છે એનું કારણ મૂળ વાક ભૂરા નો છે. ભૂલો કે માલો હું વાક તે માલો હું વાક કે તું બોલ છો એ તારે નહીં બોલવાનું. તું બોલ ને ત્યાં બધું ભાખ દીને હેઠું પડે માલવો થબન ને માલે નહીં બોલવાનું.
નહીં બોલવાનું, આ તો તારો બાપ તું તોતડો છો. માયા ભાઈ જ્યાં જોવા જાય ને હામા વાળા પૂછે કેમ છે અમારું મકાન, તા ભૂરો બોલે તલત તે હો તો દીકરી દુખણા લઈ લે આવજો અમારા ભાઈ. બોધો કે આ તો એ વાતે હાથી હો, એવું થતું હોય તો હું તદવાનું કાતા મારે તારે મૂંગું રહેવાનું. મેં કીધું કામ કર ને મૂંગું નહીં રહેવાનું, તારે બોલવાનું પણ અંગ્રેજી બોલવાનું, અમારી હાથ પેઢીમાં કોઈને આવડે છે શીખવાડી દે તો જાજુ નહીં. બોલા એમ કે ને કેમ છે અમારો બંગલો, તો તલત તે એમ નહીં ગુડ, ટૂંકું આવે અને તોતલા પણ ન આવે, તલત તે હો એમ નહીં ગુડ. ભલાબેલ છે નહીં ઓકે, હા પાડ્યું ને યસ, ના પાડ્યું ન, એટલે તો આવલે જ નહીં. અને તાપાસો ભૂતો કે હાલે તમે આવો તો તમને હું વાંધા આવે, મને કીધું માયાભાઈ 50% ફેલ એ ભલે એમ થાય માયાભાઈ નો ભાઈ બન તે એક. મેં કીધું હાલ ભાઈ હું આવું જો તું ડાયરે ઓળખતો હતો, તને જો નથડી વાળો નાથ ભટકાયતો ભાઈ, ગુરુ તો એ છે. એક ઝીણો જોક કહું, ટપો લગભગ નહીં પડે, દાંત કોઈને નહીં આવે કારણ કે સમજા હે નહીં, અને હંમેશા સમજાય એવું જ બોલવાનું. મને દેવદાનભાઈ એક બે ત્રણ જણાએ કીધું મને કે ત્રણ ચાર સંત પાકા કરો ને મકાન પાકા કરાય જાય. આ બળ કરાય ભાઈ ખડલન બ્રહ્માંડ ખડાન ઠાકર હોગા હવે આવે. હકીકત ચારણની જીભમાં સંત શોભે એવો કોઈની જીભે ન શોભે, સાધુની જીભે ભજન શોભે એવું કોઈની જીભે ભજન ન શોભે, અને બ્રાહ્મણના મુખમાં શ્લોક શોભે એવો કોઈના મુખે શ્લોક ન શોભે. અમુકના હાથમાં લાકડી શોભે, હા અમુક ખાતામાં અમુક જ માણસ અમુક સમાજ બહુ સારો લાગે, પોલીસ ખાતામાં એમાં અમુક હોય સારો લાગે, નામ પડે ઝાલા સાહેબ આવે છે. હે અમુક ની હાક હોય, હું એમ કહું જેમાં પ્રવેશ કરો ને એમાં બરાબર કરો, નકર જાવ નહીં યાર, એમાં વાતમાં ડંકો જ પડવો જોઈએ સાહેબ, ગુગલું નહીં. રાજદીપભાઈ પધારો, રાજદીપભાઈ થેન્ક યુ. બિજરાજભાઈ પધારો, અમારે બિજરાજભાઈ ગઢવી આવી રહ્યા છે, તાળીઓથી એમને વધાવો. રાજદીપભાઈ પધારી રહ્યા છે, એમને પણ તાળીઓથી વધાવો. થેન્ક યુ કીધું ખબર છે ને રાજદીપભાઈ પાસિંગ નું. કે અતિરૂડી કાય બગલા કેરી પાખ જો
પાખ જો પણ કોયલ બોલે ને જગ રીજે આ રૂપ થી ગુણ વાળા છે. વાત આલે છે કે માણસમાં ગુણ કેટલા છે. ખરેખર ગુણનો જ મહત્વ છે. અમુક માણસ જો છે સાંભળો, ગુણ નો હોય, રિલાયન્સ નો છોકરો હોય તો એવો અભાઈ, હવે તો એને કેવું પડે સરસ. ગુણ નથી, ગુણવાન ની સાથે રહી જાઓ. વાત મારી એ ચાલે, પાણી ભેગું દૂધ ની ભેગું પાણી ભળી જાય તો અત્યારે દાખલા તરીકે હાલો ને બિસ્લેરી ભાવ પ્રમાણે કહી તો 15 રૂપિયા લીટર આપણે પાણી ગણી નાખીએ. પણ રેડી થઈ ગયું, એને તમે દૂધમાં નાખી ગયો એટલે 60 રૂપિયા લીટર મળશે વેચાણ. પણ જેની ભેગા રહીએ ને આપણી કિંમત વધે એનું ધ્યાન રાખવું પડે. એ જ દૂધને તમે ચૂલે ચડાવી ગયો તો સાહેબ એ પાણી નક્કી કરશે કે આ દૂધને હિસાબે મારી કિંમત છે. પેલા મારે દૂધને ન બળવા દેવાય, પેલા પાણી બળવાની મહેનત કરશે. પણ એને ભેગા રાખવા ને દૂધને એટલી બધી તકલીફ પડે છે કે અરે રે મારી ભેગો છે એ બળે છે એટલે ઉફાળા મળે મારવા કારે અગ્નિને વોલવી નાખું. પણ એમાં થોડુંક પાછું પાણી નાખી દો પાછું દૂધ બેહી જાય, બળ્યું થી પાછું ઉઈ જાય. એક પિત્તળ ને સોનું બે ભેગા થયા, સોના ને પિત્તળે કીધું કાલ બે ભેગા થઈ જાય. એટલે સોના એ કીધું કે ફાયદો શું થાય, એટલે પિત્તળે કીધું કે તારો વજન વધે ને મારી કિંમત વધે, તારો વજન વધે અને મારી કિંમત વધે. ત્યારે સોના એ કીધું કે મારો વજન વધે પણ મારા કેરેટ ઘટે એનું શું કરી લેવું. જિંદગીમાં કેરેટ ઘટે એવો ધંધો ન કરે. કલામાં વાત એ છે, જીવન જેના ઉજળા હોય જેની ભેગા બેસી એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા ભેગા બેઠા ને બહુ ફેર પડે સાહેબ. જેની ભેગા બેસી જાય આપણું, જો ભગવાન કૃષ્ણ અને અર્જુન બે બરોબર કુરુક્ષેત્રના મેદાનમાં લઈ મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી ઘણા સમય પછી નીકળ્યા. દારૂક રથ ચલાવે છે, ભગવાન કૃષ્ણ અને અર્જુન બે રથમાં બેઠા છે અને કુરુક્ષેત્રના મેદાનમાં લઈ જ્યાં રથ નીકળ્યો ધીરે 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 કરતા કરતા ભગવાન કીધું કે અર્જુન તારો રથ હું ચલાવતો હતો, એ તને ખબર હોય છે રથ તમે ચલાવતા હતા પણ કાંડું તો મારું ને ગાંડિયું તો મારું ને ભુજાવું તો મારી ને. ભગવાન કે દારૂક રથ રોકો તો
ધારો કે રથ ઉપર કૃષ્ણ કૃષ્ણ કીધું અર્જુન નીચે ઉતર ને આમ જંગલમાં જા. ભગવાન કહી દે કે જંગલમાં જાત પછી એમ ન કેતા કેટલે જાવ ને કેટલી નહીં, પરિણામ ના આવે ત્યાં સુધી ચાલ્યું જવાનું. અને એ નીચે ઉતરી અને ધીરે 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 કરતો એમ કહેવાય કે અર્જુન છે એમ કહેવાય કે જંગલમાં જાય છે. અને જંગલમાં જાય છે ત્યાં એક અવાજ સંભળાય છે કોઈ અબળાનો, બચાવો બચાવો બચાવો. અને અબળાનો અવાજ સાંભળી આખરે અર્જુન તો ક્ષત્રિય એ બાજુ ડોટ મૂકી. તો એક અબળાની પાછળ એક વિકરાળ માણસ એમ કહેવાય કે અબળાની પાછળ પડ્યો છે. અને અર્જુને પડકાર કર્યો એ માણસ, ખબરદાર એક ડગલું આગળ વધ્યો છે બેન, અહીંયા આવી તું મારી પાસે, હું ક્ષત્રિયનો દીકરો છું, મારી હાજરીમાં કોઈ અબળા ઉપર હાથ ઉપાડે. એટલે ઓલો વિકરાળ માણસ હતો ને એને અર્જુનને કીધું કે બહુટિયા નીકળને ભાઈ. અર્જુનને એમ કહી દે એટલે અર્જુન કે સાવધાન. ઓલો કે સાવધાન જ છો બોલ. તરત આને હાથમાં ધનુષ બાણ લઈને મીડો બાણ ઉપર બાણ ફેંકવા, ઓલો મલોખા ભાંગે ભાંગી નાખે. અને અર્જુન કોઈ સડાપ સડાપ ડગલા ભરતા હોય. અર્જુન કે મારો આ કંઈક ન ખુશ. ઓલે દીકરીને કે હાલ બેટા ઓળખતો ન થાવડો આપણે. બાવડું પકડીને દીકરીને લઈને ભાગ્યો અર્જુન. એ ભાગ્યો જતો હતો ને ત્યાં રસ્તામાં એક માણસ એવો જ વિકરાળ પડેલો, એને એક પગ નહીં એક હાથ નહીં, આડે પડખે પીડ્યો છે એને રે ભટકા. ઓલા માણસ કે શું છે ભાઈ, કે ઓલો અમને આગળ મારી નાખશે. તો એ ભાઈ કીધું મારી પાછળ તાકાત છે ને. એક પગે ઓલો ઊભો થયો, ઓલો વિકરાળ માણસ આવ્યો એને હાજા હાથે આમ 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 પકડ્યો અને ઠૂઠા હાથની ઓઈડમાં લીધો અને એક કોણી મારીને નાઈયા પાડી દીધો અને ઠૂઠા પગનું ઠેબુ માર્યું તો ઘા કરી દીધો. ઓલો પડતો આખડતો ભાગ્યો. અર્જુન કે હો, જેને એક હાથ નથી ને એક પગ નથી તોય ઓલાનો ઘા કરી નાખ્યો, તો આ સે કોણ, હે ભાઈ તમે શું કોણ? કે ભાઈ તારું કામ પત્યું જવા દે ને, એક ટાઈમ મજા ન હોય. અર્જુન કે હો આને મજા નથી તોય આ ઘા કરી દે, તો આ હવાણીમાં હોય તો હું ન કરે. જાજે તું બચી જાય નીકળ ને ભાઈ. કે પણ તમારું નામ હું? એ તો કયો. એટલે ઓલા ગીત ગાયું, નામ છે કે લેના યારો કામ દેખો યાર. આ ગીત તેથી લખાણું, આ તો તમને સોખવેટ કરતો જવા. તારે મારા નામથી શું મતલબ? બચી ગયો નીકળ. અર્જુનને કહ્યું જાણવું તો છે જ તે. એટલે અર્જુને કીધું તમે મને નામ ના આપો તો કાંઈ નહીં, પણ મને વડીલ એટલું તો કયો કે આપ આવા તાકાતવાન મહાબલી આવા બલવાન તો તમારો જેને હાથ ને પગ કાપ્યો એ કેવો હશે? આ તમારા હાથ પગ કોને કાપ્યો? દુઃખ થી રથ પકડ. અર્જુન ક્યાં હેઠો બે બે તો મહાભારતનું યુદ્ધ થયું તને ખબર છે? એમાં કૌરવ અને પાંડવો બાદ થઈ તને ખબર છે? હા. એમાં પાંચ પાંડવો હતા એ ખબર છે? હા. એમાં અર્જુન નામનો યોદ્ધો હતો એ તને ખબર છે? હા. એનો રથ ભગવાન કૃષ્ણ આગતા થઈ તને ખબર છે? હા. તક હું કૌરવ પક્ષમાં યુદ્ધ કરતો હતો, હું કૌરવ પક્ષમાં યુદ્ધ કરતો હતો અને કૃષ્ણના જોરે અર્જુન નામના યોદ્ધાએ મને શબ્દવેદી બાણ મારીને મારા હાથ પગ કાપી નાખ્યા હતા. તેદુનો અહીંયા પીડ્યો છું, તેદુનો નક્કી કરીને બેઠો પાંચ પાંડવ માલી એક હાથો હાથમાં આવી જાય તેથી કાસે કાસો ખાઈ જવો છે. સાહેબ અર્જુન પરિચય દેવા નહોતો ઉભો રહ્યો કે આ એમ અર્જુન. એમ અર્જુન કેતો હશે હો ભાઈ, હાલ બેન હાલ ભાઈ કી બાપા હો. આવીને અર્જુન આવીને કૃષ્ણ રથમાં બેસી જાય કે કૃષ્ણ ઇઝ રાઈટ હો. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન તારી સાથે કોણ છે, તું કોની ભેગો છો? એના ઉપર બહુ એમ કહેવાય કે આધાર હોય છે. એમ જીવનની અંદર કઈ જગ્યાએ ક્યાં અને કેટલું એનું માપ આવી જાય. વાત એટલી જ છે કે અહીંયા પ્રગટેશ્વર મહાદેવ દર અમાસે આવા ભજન થતા હોય 19મી આ. અને એણે પાછું કીધું કે હવે કાયમ ચાલુ. અને ખરેખર કહો 18 સુધી મજા જીવનમાં, 18 વર્ષના થાય ને કોઈ પણ દીકરી દીકરા 18 વર્ષના થાય ને ત્યાં સુધી એની ઉંમર ગામ ગણતું કે ફલાણા ભાઈ દીકરો કવડો થયો. પછી આવે બાપુ 19 નો અર્થ થાય હું ગણી. હું એટલે અહમ, અહમ આવે એટલે બાપુ સીધું 20 ઝેર આવે. 20 પછી ઈ 21 22 23
કે 9 વર્ષ ઝેર ને જીરવી જાઉં ને તો તરીશ. પછી એકલો ન તરતો, બીજાને સાથે લેજે, 31, 32, 33, 34, અને આવી રીતે બધાને સાથે લેશો ને તો ચાલીશ. તો જગતમાં હાલશું આપણે, અને હાલશું ને તો પછી સમાજ તાળી પાડશે, 41, 42, પછી બહુ તાળી ન હારી, સીધું 51, 52 ને આનો આ સમાજ પાછા વનમાં મોકલી દે. ઓ હોતી છે મને જ જાવું કે આપણે મચ્છર આવે ને, મચ્છર શેલી વાત કરીને પછી ભજન બાજુ જવું છે. એક શેલો નાનો દાખલો મેં પી લીધી, બોલતા બોલતા પી લીધી. ઉડાડો ઉડાડો, આપણામાં પૈસા ઉડે છે, તાળીઓ પાડો. વેલ્યુ તો છે હો ભાઈ. એક નાનો એવો ઝીણો એવો કીધું, ભૂરવાને પછી હવે ગમે ત્યારે હું ભૂરો વાડીએ બેઠો છું. હાલો ભૂરો પૂરો કરી નાખો બાપુ, કરી નાખો ને ભૂરો. આજ મારે તમને દાંત જ કઢાવવા છે, આપણે કઈ બીજું કહું નહીં. સંતો આગળ કઈ ખોટી, હરિશંદ રાજા હારે સતરાજ ની વાતો ન કરાય, સંતો આગળ જ્ઞાન ની વાતો ન કરાય, ચારણ સમાજ બેઠો હોય અહીંયા ચતુરાઈ ની ખોટી વાતો ન કરાય, સ્વીકારી લેવા. તો પેલા ભૂરો લઉં કે પણ આ તાળી વાળો આવ્યો એટલે કહી દઉં. મચ્છરનું બચ્ચું બિજરાજભાઈ પહેલી ઉડાન ભરતું હતું, મચ્છરનું બચ્ચું. એટલે એની માને પગે લાગ્યું કે મમ્મી આઈ એમ ટેક અપ, હું ઉડવાની પહેલી ઉડાન ભરું છું તો આશીર્વાદ આપો. એટલે એની માએ કીધું બેટા હેપી જર્ની, ઇંગ્લિશ મીડિયમ ભણેલા હતા બધા, હેપી જર્ની ઉડો બેટા. તે ઓલું બચ્ચું ગયું આકાશમાં સફર મારીને પાછું આવ્યું ને બાપુ. પછી એની માએ પૂછ્યું બેટા કેવી રહી જર્ની, તેમાં બહુ સરસ, મને બહુ મજા આવી, જેમ જેમ ઊંચો જતો ગયો એમ પૃથ્વી નાની લાગતી ગઈ. અને માં મને તો મજા આવી, પણ જ્યાં જ્યાં ગયો ને ત્યાં સમાજ ને બહુ મજા આવી. એની માને આશ્ચર્ય થયું કે આપણેથી સમાજને કેમ મજા આવે. અરે કે માં હું જ્યાં ગયો ને ત્યાં સમાજે તાળીઓ બહુ પાડી. જયારે એને માએ કીધું બસ બટાઈ, તાળીની ઝપટમાં ન આવી જતો. એટલે અમારો ભૂરો, મેં કહ્યું તારે અંગ્રેજી બોલો, ઓકે, ટૂંકમાં વાયરે ગયો. અમે જે ગામમાં જોવા ગયા અહીંયા ગયા હતા તો ગામ બાપુ વંડીએ સીડ્યો. માયા ભાઈ આવ્યા, એનો એનો ભાઈબંધ ભૂધો એને જોવા આવ્યા. અને ભૂરાને કીધું ભૂરા શેલી ટ્રાયો, આમાં નાપાસ છો એટલે શિવરાત્રી મેળામાં મળશું. પછી ભૂરાને ઉતાવળ, એટલે અમે તો બધા ગયા ત્યાં, દીકરી પાણી લઈને આવી, ભૂરો મને મને મળ્યો પાણી મારો, મને કે પાકું પાકું, મેં તારીમાં કામ વાળી છે, હું પાકું પાકું. ભૂરો મને કે ધો તો દાદા, જેના કામ વાદા એટલા રૂપાદા હોય તો મેન કેટલા હાદા આય છે. હું કહી તો બટા આવે ત્યારે ખબર પડે, મેન મુદ્દો તેવો છે. એ તો એક જણા એને છોકરાએ બાપાને પૂછ્યું, પછી એને બાપ અહીં ગયો, એને બાને કીધું કે મમ્મી મમ્મી તમે કાદક કાદક પરીની વાત કરો તો પરી ઉડે. હા બેટા પરી આકાશમાં ઉડે, તો આપણી કામવાળી કેમ નથી ઉઠતી. તાકે કેમ, તા કાલ મારા પપ્પા એને કહેતા હતા તું પરી છે. ત્યારે એની મમ્મીએ કીધું કે હવે કાલ ઉડશે બેટા, આ સુધી પાંખું નહોતી આવી, કાલ જો તું જાય બણેણાથી બોલે બલમની સાઈડ કાપવાની. આપણું આવું હોય ભાઈ, છોકરીને બાપા બેઠા, ભૂરાને કીધું કેમ છે અમારું મકાન. ભૂરો કે ગુડ, શું તમારો બધો પરિવાર ઓકે, રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને. નો ચા પાણી, યસ. હમાવાળા ગોથું ખાઈ ગયા, ભાઈ ભાઈ એ પૂછી એનો જવાબ, અને અંગ્રેજી સિવાય ઘા નહીં. પાછો માયા ભાઈનો ભાઈ બન, આપણા તરફથી ફાઈનલ બોલાવો આપણી ભૂરીને. તા તો ભૂરી દાદરા ઉતર્યા હોય,
એક હાથમાં કીટલી ને એક હાથમાં રકાબીનો ખડકલો, જાણે ખડક ને ખપ્પર લઈને આવ્યા હોય. એક હોને 40 કિલો નો દાગીનો ધમામ ધમામ. રાજકોટના એસટી ડેપોના વર્કશોપમાં લઈ બળી ગયેલા ઓઇલનું પીપ જેમ બાણને આવ્યું હોય છે, કલર જાય તો પૈસા પાસા. ભૂરા તા તો ભૂરો બોલ્યો, ભાગુ તો મારી ભયંકર લાદે. મને કે બ્યુટી પાર્લર નો ઉપયોગ કરી લેતી હું માયા ભાઈ, બાકી આ છેલો ઘા છે. એમાં પહેલી જ રકાબી ભૂરાને પકડાવી, એટલે ચા આપી તો ભેગી. આપણે ઘણી વાર વિવેક કરતા ને, કોઈ ચા લઈને આવે તો પેલા ભાઈને આપો, એ વિવેક નથી. હું કામ નાળસામાં હોય ભાઈમાં પેલું ઉયું જાય એમ. પહેલી જ અમે ભૂરાને રકાબી પકડાવી, ભૂરાને આપી, એમાં ભેગી કીડી આવી. હવે સાંભળજો, હવે કીડી કાઢવા ભૂરવા માંગળી નાખે ચા ગરમ, અને કીડી તળી આવી જાય. આ બધાને નહીં સમજે. એ કાકા ને એવા કાકા ને શું મળો, તે કઈ સતું કરે બોલો, કીડી નીકળે. કાકે કોણી મારી, હું છે ઢી લઈને હું આમ આમ કરો. હવે એ તો અમે અંગ્રેજીમાં નહોતું શીખવાડ્યું, શું કહેવાય કીડીને અંગ્રેજીમાં, ચીટી નથી પીવી. તેનો કાકો કીધું, હું નો દીકરો થાય મોઢા મારી ભાઈને ભણવાનું કીધું, 1.5 કલાક થાય ડમડમો છોડેલો ભૂરાન, અને ભૂરો ભણ્યો. એ તાલીમાં તીલી ત્યાં તીલી, પેલા બોલવાની ના પાડે ને પાછા કે ભાઈ ની લે ભાઈ તીલી તે તીલી વાલી તા પીવાય, તા કન્યા બોલી તીલી નથી તારી ભૂતી તે, તા કન્યા ની માં બોલી ધોતું થયું એવું ધલી ગયું લ્યો. આખો ઘાણી એવો નીકળ્યો.